નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ છે બાળકો કલશોર, એમાં ધોરણ 3 વિષય કલશોર, ગુજરાતી પ્રથમ ભાષા. તો બાળમિત્રો, આપણે પાઠ 5 આગળના ભાગમાં જોઈ ગયા હતા, બરોબર? આજે આપણે પાઠ 5 ભાગ 2 કોરો કાશબો ભીનો ચાંદો, બરોબર? તો એના વિશે આગળ અભ્યાસ આપણે કરીશું. તો ચાલો બાળમિત્રો, આપણે આજે પાઠ પાંચના પ્રશ્નોના જવાબ વિશે આગળ અભ્યાસ કરીશું. ગઈકાલે એટલે કે આગળના ભાગમાં આપણે ભાગ 1 વાતચીતના પ્રશ્નોના જવાબની સમજૂતી જોઈ. આજે આપણે આગળ જે પ્રશ્નોના જવાબ સ્વાધ્યાય સમજૂતી આપી છે તે જોઈશું. તો એમાં પહેલો પ્રશ્ન છે, વાંદરાના બચ્ચાઓ કેવા કેવા તોફાન કરતા હતા? તો એનો જવાબ જોઈશું. તો વાંદરાના બચ્ચાઓ કહેશે, કોઈ ઝાડની ડાળીએથી ઊંધેમાંથી લટકતા હતા, તો કોઈ બીજાની પૂંછડી ખેંચીને ભાગી જતા હતા, તો કેટલાક બચ્ચાઓ એકબીજા સામે જોઈને કચકચ દાંત કાઢતા હતા, બરોબર? તો કહેશે, શું કહે છે પ્રશ્નમાં, કે વાંદરાના બચ્ચા કેવા તોફાન કરતા હતા? તો વાંદરાના બચ્ચા કહેશે, અમુક વાંદરાના બચ્ચા ઝાડની ડાળીથી ઊંધેમાંથી લટકતા હતા, તો કોઈ એકબીજાની પૂંછડી ખેંચતા હતા અને ભાગી જતા હતા, કેટલાક બચ્ચાઓ એકબીજા સામે જોઈને દાંત કચકચ કાઢતા પણ હતા, બરાબર? દાંત કચવતા વાંદરા તમે જોયેલા હશે. તો આ બધા તોફાન વાંદરાના બચ્ચા કરતા હતા. એના પછીનો બીજા નંબરનો સવાલ છે, પાણીમાં પડેલો ચાંદો તરતો હશે કે ડૂબી ગયો હશે? તો આપણે પાઠ જોયો હતો, બરાબર? પાઠમાં વાંચ્યું હતું કે તળાવના પાણીમાં ચાંદાનું પ્રતિબિંબ દેખાતું, આકાશમાંથી ચાંદો નીચે પડે ના પડે, પણ શું હતું હકીકતમાં, કે ચાંદો આકાશમાં હતો, પૂનમની રાત હતી ને સરસ મજાનો ચાંદો ઉગ્યો હતો અને એનું પ્રતિબિંબ પાણીમાં પડતું હતું. એટલે પાણીમાં ચાંદાનું પ્રતિબિંબ દેખાતું હતું, તેથી ચાંદો પાણીમાં તરતો હશે એવું આપણે કહી શકીએ છીએ, બરાબર? પ્રતિબિંબ હોય એટલે ઉપર જ હોય, એ નીચે જતું રહે નહીં, ડૂબી જાય નહીં. એટલે આપણે આ રીતનું લખવાનું કે પાણીમાં ચાંદાનું પ્રતિબિંબ દેખાતું હતું, તેથી ચાંદો પાણીમાં તરતો હશે એવું કહી શકાય, બરાબર? ચાલો હવે પછી ત્રીજા નંબરના સવાલમાં આપણે આગળ વધીએ. ચાંદો તળાવમાં ક્યાં પડેલો હશે, તળિયે કે સપાટી ઉપર? તો આપણને તો એ ખબર છે કે ચાંદો તળાવમાં પડ્યો જ નહોતો, બરાબર? એટલે તળાવમાં ચાંદાનું પ્રતિબિંબ દેખાતું હતું એટલે તે સપાટી ઉપર જ પડેલો હશે એમ આપણે કહી શકીએ. તળિયે એટલે ડૂબી ગયો નથી, બરાબર? તળિયે જતું રહે એટલે એનો અર્થ શું થાય, કે તે ચાંદો ડૂબી ગયો હશે, પણ ચાંદો તો પડ્યો જ નહોતો એટલે એનું પ્રતિબિંબ તળાવના પાણીમાં દેખાતું હતું એટલે ચાંદો પાણીની સપાટી ઉપર પડેલો હશે. આ રીતનો જવાબ લખવાનો. ચાલો એના પછી ચોથા નંબરનો સવાલ છે, બચ્ચાને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે? તો એનો આપણે જવાબ જોઈએ. આકાશમાં રહેલા ચાંદાનું પ્રતિબિંબ પાણીમાં પડતું હતું તે જોઈ બચ્ચાઓને એવું લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે, બરાબર? આકાશમાં ચાંદાનું પ્રતિબિંબ દેખાતું હતું તે બચ્ચાઓને તો ખબર જ ન હતી કે ચાંદાનું આ પ્રતિબિંબ છે, બરાબર? એટલે એમને એવું લાગ્યું કે આકાશમાંનો ચાંદો પાણીમાં પડી ગયો છે. એના પછીનો 5 નંબરનો સવાલ આપણે જોઈએ, ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે
મિકીએ કયો ઉપાય બતાવ્યો? ચાંદો વાંદરાને બચ્ચાઓને એવું લાગ્યું કે આ ચાંદો તળાવમાં પડી ગયો છે, એટલે બધા વાંદરાના બચ્ચા હતા એમાંથી એક બચ્ચાએ, મિકી નામનું જે વાંદરાનું બચ્ચું હતું, તેણે તળાવમાંથી ચાંદો બહાર કાઢવા માટેનો ઉપાય બતાવ્યો હતો. તે કયો ઉપાય છે? ચાલો આપણે જવાબમાં જોઈએ. તો જુઓ, ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મિકીએ ઉપાય બતાવ્યો કે આ જગ્ગુ ઝાડની ડાળી પકડીને લટકશે. જગ્ગુ નામનું જે વાંદરાનું બચ્ચું હતું તે કહેશે ઝાડની ડાળી પકડીને લટકશે, ચિંપો તેની પૂંછડી પકડીને લટકશે, પછી મોન્ટી ચિંપુની પૂંછડી પકડશે અને હું બહાદુર મિકી આ મોન્ટીની પૂંછડી પકડી છેક પાણી સુધી પહોંચી જઈશ ને ફટાકતો ચાંદાને પકડીને બહાર કાઢી લઈશ. બરાબર, મિકીએ કયો ઉપાય બતાવ્યો? કે જે જગ્ગુ છે તે ઝાડની ડાળી પકડશે અને ચિંપુ જગ્ગુની પૂંછડી પકડશે, મોન્ટી ચિંપુની પૂંછડી પકડીને લટકશે અને હું બહાદુર મિકી મોન્ટીની પૂંછડી પકડી અને છેક પાણી સુધી પહોંચીને તળાવમાંથી ચાંદો બહાર કાઢી લઈશ. બરાબર, ચાલો છઠ્ઠા નંબરનો સવાલ જોઈએ આપણે. ચાંદો તળાવમાં અને આકાશમાં બંને જગ્યાએ કેમ દેખાતો હશે? તો એનો જવાબ જોઈએ આપણે કે તળાવમાં તો ફક્ત ચાંદાનું પ્રતિબિંબ જ દેખાય છે, પરંતુ ખરેખર તો ચાંદો આકાશમાં જ હોય છે. આપણને દરેકને ખબર છે કે ચાંદો ક્યાં હોય? તો કે છે આકાશમાં. અને રાત્રિનો સમય હતો, પૂનમની રાત હતી અને નીચે તળાવનું સરસ ચોખ્ખું પાણી હતું, એટલે એમાં ચાંદાનું પ્રતિબિંબ, એ ચાંદા જેવું જ બીજું ચાંદાનું ચિત્ર એમાં દેખાતું હતું. એટલે ચાંદો તળાવમાં અને આકાશમાં બંને જગ્યાએ છે એમ વાંદરાઓના બચ્ચાને લાગ્યું. બરાબર, ચાલો એના પછી આપણે આગળનું જોઈએ. તો બાળમિત્રો, તમારી પાસે પાઠ્યપુસ્તક છે, તેમાં આ પ્રશ્ન માટેની જગ્યા આપેલી છે. બરાબર, તો એ બધા પ્રશ્નોના જવાબ તમારે ચોપડીમાં પણ લખી દેવાના, નોટબુકમાં પણ લખી દેવાના. બરાબર, તો ચાલો હવે એના પછીનો જે સવાલ છે તે આપણે જોઈએ. વાર્તામાંથી ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને તે શબ્દોના આધારે વાક્ય બનાવો. બરાબર, તો વાર્તામાં આપણે આ બધા શબ્દો આપેલા છે અને એના પરથી આપણે વાક્ય બનાવવાનું છે. તો અહીંયા જે એક ઉદાહરણ આપ્યું છે કે ઊંચા ઊંચા, આ પ્રકારના શબ્દો શોધવાના છે અને વાર્તાને આધારે તેના વાક્ય બનાવવાના છે. તો અહીંયા આગળ જો એનું વાક્ય બનાવ્યું છે, તળાવની પાળે તાડના ઊંચા ઊંચા ઝાડ હતા. બરાબર, તો આપણે વાર્તામાંથી બીજો એક શબ્દ શોધ્યો છે, પહેલો છે રમતા રમતા. તો એનું વાક્ય આ રીતનું બનશે, વાંદરાના બચ્ચા ઝાડ ઉપર રમતા રમતા ફરતા હતા. બરાબર, ઝાડ ઉપર વાંદરાના બચ્ચા રમતા રમતા ફરતા હતા. ખ્યાલ આવી ગયો આ રીતનું વાક્ય બનાવવાનું બાળમિત્રો? ચાલો તો એ પછી બીજો શબ્દ શોધીએ, તો તે છે કચકચ. વાંદરાના બચ્ચાઓ એકબીજા સામે જોઈ કચકચ દાંત કાઢતા હતા. બરાબર, આ રીતનું વાક્ય છે ને ચોપડીમાં વાર્તા ચાલુ થઈ ત્યારે. હા, તો ચાલો એના પછી ત્રીજા નંબરનો આપણે શબ્દ શોધીએ, તો તે છે ડોલતો ડોલતો. ચાંદો પાણીમાં આમ તેમ ડગુમગુ થતાં ડોલતો ડોલતો વિખરાઈ ગયો. બરાબર, કેવું વાક્ય બન્યું? આ પણ વાર્તામાં આવે છે કે ચાંદો પાણીમાં આમ તેમ ડગુમગુ થતાં ડોલતો ડોલતો વિખરાઈ ગયો. એના પછીનો શબ્દ કાઢતા કાઢતા, તો એનું વાક્ય જુઓ, બચ્ચાઓને પાણીમાંથી કાઢતા કાઢતા મોટા વાંદરાઓને નાકમાં દમ આવી ગયો. બરાબર, એના પછી છેલ્લો શબ્દ છે ખાતા ખાતા. મોટા વાંદરા ઝાડ પરના મીઠા ફળ ખાતા ખાતા આનંદથી પેટ ભરે.
બરોબર મોટા વાંદરા શું કરતા હતા આખો દિવસ ઉપા ઉપ કરતા હતા એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર કૂદાકૂદ દોડાદોડ કરતા હતા અને એના પર ઉગેલા મીઠા મીઠા ફળ ખાતા ખાતા અને આનંદથી પેટ ભરતા હતા વાર્તાની શરૂઆતમાં આ વાક્ય આવેલું છે તો બાળમિત્રો આ રીતના વાર્તામાંથી શબ્દો શોધી તેના વાક્યો બનાવવાના છે અને ચોપડીમાં જગ્યા આપી છે ત્યાં લખવાના છે બરાબર ચાલો એના પછીનો આગળનું જોઈએ આપણે તો જુઓ આગળ શું આપેલું છે ચાલો સૂચના જોઈએ તો આગળનો પ્રશ્ન છે વાક્ય સાચું હોય તો હસતા પર સાચું કરી મોટેથી સાચું સાચું હસો વાક્ય ખોટું હોય તો રડતા રડતા આવું ચિત્ર રડવાવાળું મોં બનાવી તેના પર ખોટું ખોટું કરવાનું અને ખોટું ખોટું રડવાના છે બરાબર તમે ક્લાસરૂમમાં હોય તો આ રીતનું આપણે અભ્યાસ કરાવો ફક્ત અત્યારે આપણે અહીંયા આગળ આવું ચિત્ર બનાવવાનું છે અને સાચું છે કે ખોટું છે તે કહેવાનું છે બરાબર ચાલો પહેલું વાક્ય વાંચીએ આપણે ઝાડ પર સરદાર બાહુબલી વાંદરાના પરિવારનું ટોળું રહેતું હતું તો અહીંયા આગળ જુઓ બોક્સની અંદર તમને હસવાનું રડવાનું અને ત્રીજું ખાનું ખાલી છે તેમાં તમારો જે સાચો જવાબ હોય એ રીતનું ચિત્ર બનાવવાનું છે બરાબર આમાં અમુક વિદ્યાર્થી એવું કહે કે આ વાક્ય સાચું છે અમુક વિદ્યાર્થી એવું કહે કે આ વાક્ય ખોટું છે એટલે જેને સાચું કીધું હોય એ હસતા હોય જેને ખોટું કીધું હોય તે રડતા હોય અને તમારે આ બેમાંથી જે સાચું હોય તેનું ચિત્ર બનાવવાનું છે તો ઝાડ ઉપર સરદાર વાંદરા કયો સરદાર વાંદરાનો પરિવાર રહેતો હતો બાહુબલી કે મહાબલી બોલો કયો સરદાર વાંદરો રહેતો હતો નામ યાદ છે ને હા તો શું નામ હતું તે વાંદરાનું મહાબલી એટલે આમાં આ વાક્ય ખોટું પડશે બરાબર આ વાક્ય ખોટું પડે એટલે આપણે શું કરવાનું અહીંયા આગળ હા આ ખોટું છે બરાબર એટલે આ સાચું છે એટલે આ રીતનું ચિત્ર તમારે બનાવવાનું છે ખોટા પર રડવાનું ચિત્ર બનાવવાનું છે અને મોટેથી ખાલી ખાલી રડવાનું છે બરાબર ચાલો એના પછી બીજા નંબરનું વાક્ય વાંદરા ઝાડ પરના મીઠા ફળો ખાતા હતા તો આ વાક્ય સાચું છે એટલે આપણે આમાં હસતું ચિત્ર બનાવીશું બરાબર અને આ વાક્ય ખોટું છે બરાબર ચાલો આ ચિત્ર ખોટું છે રડવાવાળું અને હસવાવાળું ચિત્ર સાચું છે એટલે આપણે આ હસતું ચિત્ર અહીંયા બનાવીશું એના પછી ત્રીજા નંબરનું વાક્ય જુઓ તળાવના પાણીમાં ચાંદાનો પડછાયો દેખાતો હતો તમે કહેશો કે હા તળાવના પાણીમાં ચાંદાનું પ્રતિબિંબ હતું બરાબર એવું તમે વાર્તામાં વાંચ્યું હતું પણ પ્રતિબિંબ અને પડછાયો બંને શબ્દોમાં થોડો તફાવત છે પડછાયો કેવો દેખાય તમે રાત્રે ઊભા હોય તો તમારો પડછાયો દેખાય છે બરાબર તમારો જેવો આકાર દેખાય છે કાળો કાળો પણ આંખો મોડું એવું દેખાતું નથી જ્યારે પ્રતિબિંબ એટલે એના જેવું જ ચિત્ર જે અરીસામાં દેખાય છે અરીસામાં તમે મોઢું જુઓ તો તમે જેવા છો તેવા જ દેખાય છે જ્યારે પડછાયો બપોરના સમયે કે રાત્રે જોજો બરાબર ફક્ત તમારો આકાર જ એમાં દેખાય છે એટલે આ વાક્ય કેવું થશે ખોટું થશે બરાબર એટલે આ પડછાયો દેખાતો હતો આ વાક્ય ખોટું તમારે રડવાવાળું ચિત્ર બનાવવાનું છે અને હસવાવાળા ચિત્ર પર જગ્ગુએ ચાંદાને પાણીમાંથી બહાર કાઢ્યો ચોથા નંબરનું વાક્ય શું છે કે જગ્ગુએ ચાંદાને પાણીમાંથી બહાર કાઢ્યો કોણે પાણીમાંથી ચાંદાને બહાર કાઢ્યો હતો તો તમે કહેશો મિકીએ જગ્ગુએ તો ઝાડની ડાળી પકડી હતી બરાબર એટલે આ વાક્ય પણ કેવું થશે ખોટું થશે એટલે શું કરવાનું હસવાવાળું ચિત્ર છે ને એવું દોરવાનું છે કે રડવાવાળું તો કહેશે રડવાવાળું
ખોટું હોય તો આપણે રડવાવાળું ચિત્ર દોરવાનું છે. બરાબર, આ ચિત્ર દોરવાનું છે. ચાલો દોરી દીધું. પાંચમા નંબરનું જુઓ. ચાંદાએ બહાર નીકળી બધા બચ્ચાઓને ચોકલેટ આપી. ચાંદો બહાર આવ્યો તો? ના, એમાં તો ચાંદો પડ્યો જ નહોતો, તો ચોકલેટ પણ ક્યાંથી આપે? એટલે આ વાક્ય પણ ખોટું છે. ખોટા વાક્યમાં રડવાવાળું ચિત્ર બનાવવાનું છે. બરાબર, એટલે અહીંયા આગળ પણ રડવાનું ચિત્ર તમારે દોરવાનું છે. ચાલો એના પછીનું વાક્ય આપણે જોઈએ, છઠ્ઠા નંબરનું. તો છઠ્ઠા નંબરનું વાક્ય જોઈએ આપણે કે મહાબલીએ બચ્ચાને સમજાવ્યા કે ચાંદો તો આકાશમાં છે. હા, આ વાક્ય સાચું છે. બરાબર, એટલે સાચું હોય ત્યાં હસવાવાળું ચિત્ર, એટલે આ ચિત્ર બનાવવાનું છે. બરાબર, ચાલો દોરાઈ ગયા હશે તમારે આ બધા ચિત્રો જે ખાલી બોક્સમાં આપ્યું છે તેમાં આ ચિત્ર તમારે દોરવાના છે. ચાલો એના પછીની સૂચના જોઈએ આપણે. શબ્દો વાંચો, જે શબ્દો માત્ર વાર્તામાં આવતા હોય તેની સામે વા લખવાનું છે ચોરસમાં, અને જે માત્ર ચિત્રમાં દેખાતા હોય ત્યાં ચી લખવાનું છે, અને જે વાર્તા અને ચિત્ર બંનેમાં હોય તો તેની સામે વા ચી, વાર્તા અને ચિત્ર એ રીતનું લખવાનું છે. તો જુઓ નીચે શબ્દો આપેલા છે. બરાબર, એમાં પહેલો શબ્દ કયો છે? ઝાડ. તો ઝાડ વાર્તામાં પણ આવે છે અને ચિત્રમાં પણ આવે છે. બરાબર, ઝાડ શબ્દ એવું વાર્તા વાંચીએ ત્યારે આવે છે ને, એમાં વાર્તાનો વા અને ચિત્રમાં પણ ઝાડનું ચિત્ર બતાવ્યું છે, એટલે વાર્તા અને ચિત્ર એમ આ રીતનું વા અને ચી લખવાનું છે. ચાલો પર્વત. પર્વત નામનો ઉલ્લેખ એટલે કે એવો શબ્દ વાર્તામાં આવ્યો નથી, ફક્ત ચિત્રમાં જ છે, એટલે આપણે ચી લખીશું. બરાબર, ચાલો એના પછી જંગલ. તો જંગલ ફક્ત વાર્તામાં જ આવે છે. બરાબર, એક જંગલ હતું એવું આવ્યું ને, એટલે વા લખવાનું. ચિત્રમાં જંગલ બતાવ્યું નથી, ફક્ત એક ઝાડ જ બતાવ્યું છે. એના પછી તળાવ છે. તો તળાવ આપણને વાર્તામાં પણ શબ્દ એ આવ્યો છે અને ચિત્રમાં પણ તળાવ બતાવ્યું છે. બરાબર, ચાંદાનું પ્રતિબિંબ પડતું તળાવ બતાવ્યું છે ને. હા, તો વા અને ચી બંને લખવાનું છે. ચાલો એના પછી દાંત. તો દાંત એવું ફક્ત વાર્તામાં જ આવ્યું હતું, એટલે વા લખવાનું છે. એના પછી આકાશ. બરાબર, તો આકાશ એવું વા અને ચી, વાર્તામાં અને ચિત્રમાં બંનેમાં આકાશ, વાર્તામાં આકાશ શબ્દ આવ્યો છે અને ચિત્રમાં પણ આકાશ બતાવ્યું છે, એટલે વા અને ચી બંને લખવાનું છે. એના પછી સાતમા નંબરનું ડાળી. તો ડાળી એવું વાર્તામાં પણ આવ્યું છે અને ચિત્રમાં પણ વૃક્ષની ડાળી આપણને દોરેલી બતાવી છે, એટલે વા અને ચી બંને લખવાનું છે. એના પછી આઠમા નંબરનું થડ. બરાબર, અહીં આગળ ચિત્ર તમારી પાસે પાઠ્યપુસ્તક રાખજો, એ સરખું દેખાય નહીં તો એમાં જોવાય. થડ એ ફક્ત આપણને ચિત્રમાં જ બતાવ્યું છે, વાર્તામાં એવો શબ્દ આવ્યો નથી, એટલે ફક્ત ચીજ લખવાનું છે. ચાલો એના પછી ચાંદો. તો ચાંદો એવું વાર્તામાં પણ છે અને ચિત્રમાં પણ છે, એટલે વા અને ચી બંને લખવાનું. એના પછી પૂંછડી. તો પૂંછડી પણ વાર્તામાં એવો શબ્દ આવ્યો છે અને ચિત્રમાં પણ વાંદરાઓની પૂંછડી બતાવી છે. બરાબર, એટલે વા અને ચી બંને લખવાનું છે. ચાલો, તો આટલું તમે તમારી ચોપડીમાં લખી કાઢવાનું છે. બરાબર, નોટમાં ફક્ત તમારે પ્રશ્નોના જવાબ અને પેલા વાક્યો એ લખવાના છે. ચાલો એના પછીનું આગળનું જોઈએ આપણે. તો આગળ શું છે? ત્રણના જૂથમાં કામ કરો. વાર્તામાંથી તમને ગમતા ત્રણ શબ્દો પસંદ કરો, સાથે મળીને વાક્ય બનાવી લખો, તમારું વાક્ય વર્ગમાં વાંચી સંભળાવો.
ત્રણ વિદ્યાર્થી મિત્રોના જૂથ બનાવવાના છે. ત્રણ એક એક શબ્દ પસંદ કરવાનો છે અને તેનું વાક્ય બનાવવાનું છે અને વર્ગખંડમાં તમારે એ વાક્ય વાંચવાનું છે, બરાબર. અત્યારે ફક્ત આપણે પાઠ્યપુસ્તકમાં તેનું કામ કરવાનું છે. તો આપણે વાર્તામાંથી ત્રણ એવા શબ્દો શોધીએ. અહીંયા આગળ જો ઉદાહરણ તમને આપેલું છે, ઉદાહરણ તરીકે પૂનમ શબ્દ લીધો છે, તો એનું વાક્ય આ રીતનું બનશે. પૂનમની રાત્રે ચંદ્ર થાળી જેવો ગોળ દેખાય છે. બાળમિત્રો, આની જગ્યાએ તમે તમારા બીજા મનગમતા ત્રણ શબ્દો પણ લઈ શકો છો અને વાર્તામાંથી તેના વાક્ય પણ બનાવી શકો છો, બરાબર. અહીંયા આગળ મેં બીજા ત્રણ શબ્દો લીધા છે. જુઓ, પૂંછડી, નટખટ અને હુંપાહુ. તો પૂંછડીનું વાક્ય જુઓ. વાંદરાઓના બચ્ચાઓ એકબીજાની પૂંછડી પકડીને લટકતા હતા, બરાબર. આ રીતનું વાક્ય બન્યું. ત્યાર પછી નટખટ. તો નટખટનું વાક્ય જુઓ. વાંદરાના આ ટોળામાં નટખટ બચ્ચાય હતા, બરાબર. ત્યાર પછી હુંપાહુ. તો એનું વાક્ય જુઓ. મોટા વાંદરા આખો દિવસ હુંપાહુ કરતા હતા. આ રીતના ત્રણ શબ્દો સુધી તેના તમારે ત્રણ વાક્યો લખવાના છે, જે ચોપડીમાં તમારે લખી કાઢવાના છે, બરાબર. ચાલો એના પછીનો સવાલ છે, આવું કોણ બોલે છે તે કહો, બરાબર. આ વાક્ય કોણ બોલે છે? તો આપણે પાઠ શીખ્યા હતા એમાં બધા વાક્યો આવે છે, એટલે આપણને ખ્યાલ હશે કે આ વાક્ય કોણ બોલ્યું હતું. તો ચાલો આપણે પહેલા નંબરનું વાક્ય જોઈએ. નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે, આ વાક્ય કોણ બોલે છે? તો કે છે જગ્ગુ, બરાબર. ચાલો બીજા નંબરનું જુઓ. ના ના, આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે, આ વાક્ય કોણ બોલે છે? તો કે છે ચિંપુ. ચિંપુ નામનું જે વાંદરાનું બચ્ચું હતું તે આ બોલે છે. ચાલો એના પછી ત્રીજા નંબરનું. ચાંદો હોય કે ફળ, એને પાણીમાંથી બહાર તો કાઢો. તો મોન્ટી નામનું જે વાંદરાનું બચ્ચું હતું તેણે શું કીધું? જે હોય એ પહેલાં એમાંથી પાણીમાંથી બહાર કાઢવાનું કરો, પછી તમે નક્કી કરો કે આ ચાંદો છે કે સરસ મજાનું ફળ છે, બરાબર. એટલે આ વાક્ય કોણ બોલ્યું હતું? મોન્ટી. ચોથા નંબરનું. વાહ, કેવી મજા પડશે, કામ પણ થશે અને ગમ્મત પણ થશે, તો આ વાક્ય કોણ બોલતું હતું? તો કે છે જગ્ગુ અને મોન્ટી બંને સાથે બોલ્યા હતા કે હા, ચાંદાને પાણીમાંથી કાઢવાની આપણને મજા પણ આવશે અને ગમ્મત પણ થશે, બરાબર. ચાલો પાંચમા નંબરનું જુઓ. એ તો ચાંદાનું પ્રતિબિંબ છે આકાશમાં, જુઓ એ રહ્યો તમારો ચાંદો. તો આવું કોણ સમજાવે છે? તો કે છે મહાબલી, જે વાંદરાઓનો સરદાર હતો, તે બચ્ચાઓને સમજાવે છે કે આ તો પ્રતિબિંબ છે, તમારો ચાંદો તો એ રહ્યો ઉપર આકાશમાં, બરાબર. તો બાળમિત્રો, આ રીતનું તમારે લખી દેવાનું છે. એના પછીનો સવાલ છે, વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો. જે રીતની વાર્તા શરૂ થઈ, તો પહેલાં વાર્તાના પહેલાં ક્રમમાં શરૂઆતમાં શું બન્યું, એના પછી શું બન્યું, એમ ક્રમ પ્રમાણે તમારે વાર્તા બનાવવાની છે. અહીંયા આગળ આડાવરી શબ્દો વાક્યો આપી દીધેલા છે, તે આડાવરી વાક્યોને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે વાર્તા પ્રમાણે. તો વાર્તામાં પહેલાં શું બન્યું હતું, બરાબર. અહીંયા આગળ જુઓ, પહેલાં આપણે બધા વાક્યો વાંચી લઈએ એટલે આપણને ખબર પડે કે વાર્તામાં પહેલાં શું બન્યું. તો જુઓ, બાળ વાનર સેનાઓએ તળાવમાંથી ચાંદો બહાર કાઢવાનું નક્કી કર્યું. વાર્તાની શરૂઆતમાં એવું આવ્યું હતું, તરત જ ચાંદો અંદર પડી ગયો ને બહાર કાઢ્યું ના, બરાબર. જગ્ગુના હાથમાંથી ડાળીની જ પકડ છટકી ગઈ. વડીલ વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા. જગ્ગુ, ચિંપુ, મોન્ટી, મિકી પૂંછડી પકડી પાણી સુધી પહોંચ્યા. તળાવમાંનો ચાંદો તો કાચની બંગડીની જેમ તૂટી ગયો. ઝાડ પર સરદાર મહાબલીનો પરિવાર રહેતો. તો બાળમિત્રો, આ વાક્યો વાંચ્યા એના પરથી તમને ખ્યાલ આવી ગયો છે કે વાર્તામાં સૌપ્રથમ શું બન્યું. તો વાર્તામાં સૌપ્રથમ કયા નંબરનું આવશે? હા, અહીંયા આગળ મેં ક્રમ લખી દીધેલા છે, એટલે આ જે એક લખ્યો છે
પહેલા નંબરનું કે ઝાડ પર સરદાર મહાબલીનો પરિવાર રહેતો હતો, બરાબર? સૌ પ્રથમ તો આપણે વાર્તામાં શરૂઆતમાં આ વાક્ય આવ્યું હતું. ત્યાર પછી વડીલ વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા, એ બીજા નંબરમાં આવશે. ત્રીજા નંબરમાં બાળ વાનર સેનાએ તળાવમાંથી ચાંદો બહાર કાઢવાનું નક્કી કર્યું, બરાબર? વાંદરાઓ તો બધા સૂઈ ગયા હતા મોટા, જ્યારે બચ્ચાઓ જાગતા હતા એમાંથી એક બચ્ચાએ તળાવમાં ચાંદો જોયો, બહાર કાઢવાનું નક્કી કર્યું, બરાબર? પછી નક્કી કર્યા પછી શું બન્યું? તો કે જગ્ગુ, ચિમ્પુ, મોન્ટી, મિકી પૂંછડી પકડી પાણી સુધી પહોંચી ગયા. એના પછી પાંચમા નંબરમાં જ્યાં પાણી સુધી પહોંચી ગયા હતા અને હાથ લાંબો કર્યો પાણીમાં, તેઓ તળાવમાંનો ચાંદો તો કાચની બંગડીની જેમ તૂટી ગયું, એ પાંચમા નંબરમાં આવશે. સૌથી છેલ્લે છઠ્ઠા નંબરમાં જગ્ગુના હાથમાંથી ડાળીની પકડ છટકી ગઈ, બરાબર? આ રીતનો વાર્તાનો ક્રમ તમારે ગોઠવીને લખવાનો છે. તમારે નોટમાં લખો ત્યારે શું કરવાનું, એક નંબર, બે નંબર એ રીતના સીધું જ લખી કાઢવાનું રહેશે, બરાબર? ચાલો એના પછી શું કહે છે, ચાલો ગાઈએ ગીતડું. આપણે ભાગ એકમાં જ્યારે પાઠની શરૂઆત કરતા હતા ત્યારે તબડક 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 ઘોડો મારો દોડ્યો જાય એ ગીત ગાયું હતું, એ ગીત તમારે ગાવાનું છે. અને પછી રીડિંગ ક્રિકેટની રીતે ચાંદો પકડ્યો, યાદ છે બાળમિત્રો? રીડિંગ ક્રિકેટ, રીડિંગ ક્રિકેટ એટલે અટક્યા વિના વાંચવાનું છે, બરાબર? કોઈ પણ ભૂલ કરવાની નથી. ચાલો એના પછી શું કહે છે, પેરાસૂટ બનાવીએ. તો પેરાસૂટ તમારે અત્યારે બનાવવાનું નથી, અને જો બનાવવું હોય તો એના માટે જરૂરી વસ્તુમાં હાથરૂમાલ, દોરીના ચાર ટુકડા અને પથ્થર, બરાબર? પેરાસૂટ તો તમે જોયું હશે જે આકાશમાં ઉડે છે ને હવા ભરીને. હા, જો અહીંયા આગળ ચિત્રમાં આપી દીધેલું છે. તો તમારે બનાવવું હોય તો તમે આ રીતનું બનાવી શકો છો, બરાબર? ચાલો એના પછી આવે છે એક બીજું ગીત, મારા ફળિયાને લીમડે પોપટ રમે. તો ચાલો બાળકો આપણે એ ગીત ગાઈએ. મારા ફળિયાને લીમડે પોપટે રમે, એની ગોળ ગોળ આંખ, એની લીલી લીલી પાંખ, તો બોલો તો ને ઉડતો સૌને ગમે. મારા ઘરને આંગણે ચકલી રમે, એની ઝીણી ઝીણી આંખ, એની નાની નાની પાંખ, એ તો રમતી ને ઉડતી સૌને ગમે. તી નાનકડી બહેન ઘરમાં રમે, એની કાલી કાલી બોલી, એની આંખ 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 ભોળી ભોળી, ની તો રમતી ને હસતી સૌને ગમે. બાળમિત્રો ગીત તમે સાંભળ્યું, બરાબર? ચાલો તો હવે આપણે આ ગીતની સમજૂતી જોઈએ કે આ ગીતમાં શું કહેવા માંગે છે. તો કે છે, મારા ફળિયાને લીમડે પોપટ રમે. પોપટ ક્યાં હતો? તો ફળિયામાં, આગળ આંગણામાં. ફળિયું એટલે આપણે શેરી કહીએ છીએ, ઘરની આંગણાની આગળ રસ્તો હોય ત્યાં આગળ લીમડાનું વૃક્ષ છે, ત્યાં આગળ પોપટ બેઠો છે એટલે કે રમે છે, આમ તેમ ઉડે ને બેસે ને એટલે રમે છે. એની આંખો કેવી છે? પોપટની આંખ તો તમે જોઈ હશે, એની ગોળ ગોળ આંખ ને લીલી લીલી પાંખ. પોપટ લીલો હોય, એની પાંખો પણ લીલી હોય, બરાબર? એની ગોળ ગોળ આંખ અને લીલી લીલી પાંખ, એ તો બોલતો ને ઉડતો સૌને ગમે, બરાબર? પોપટ તો દરેકને ગમતો જ હોય, શાંતિથી બેઠો હોય તો પણ ગમે, અને પોપટ બોલતો હોય તો સૌથી વધુ ગમે, બરાબર? અને ઉડતો હોય તો પણ સુંદર દેખાય છે, એનો કલર જ એટલો સુંદર હોય છે કે બેઠો હોય કે ઉડતો હોય કે બોલતો હોય, આપણને સૌને તે જોવો ગમે છે. મારા ઘરને આંગણે ચકલી રમે, ઘરના આંગણામાં દાણા નાખ્યા હોય તો ચકલી બેન ચણચણ કરતા ચણવા આવે છે. ચકલી પણ આપણને જોવાની ગમતી હોય છે, આપણા આંગણામાં સરસ મજાના દાણા ચણતી હોય તો આપણે એને જોયા જ કરીએ, એ પણ આપણને ખૂબ ગમે છે. એની આંખો કેવી હોય? ચકલી તો નાની હોય એટલે એની આંખો પણ નાની હોય, એટલે કે ઝીણી ઝીણી આંખ, ની નાની નાની પાંખ, એ તો રમતી ને ઉડતી સૌને ગમે. ચકલી
ચકલી ચણચણ કરતી, દાણા ચણતી જાય, આમ તેમ ઉડતી જાય, પાછી આવીને બેસી જાય, ઝાડે બેસે ને આપણા ઘરમાં પણ આવીને બેસે. એટલે આ રમતી ચકલી ને ઉડતી ચકલી જોવી સૌને ગમે છે. એની આંખો પણ ઝીણી છે, એની પાંખો નાની છે, ને આવી રમતી ને ઉડતી ચકલી સૌને ગમે છે. ચાલો એના પછી માંડલી નાનકડી બહેન ઘરમાં રમે, એની કાલી કાલી બોલી, એની આંખ ભોળી ભોળી, એ તો રમતી ને હસતી સૌને ગમે. મારી નાની એવી બહેન છે, તે કહેશે ઘરમાં રમે છે, નાની છે એટલે બહાર રમવા જતી નથી, ઘરમાં રમે છે, અને એની કાલી કાલી બોલી. નાનું બાળક હોય એટલે એની જીભ કેવી હોય, કાલી હોય, બરાબર, થોડુંક તો થોડું બોલતી હોય અથવા ઊંધા આડાવાળા શબ્દો બોલતી હોય, એટલે એની બોલી કેવી છે, કાલી કાલી બોલી છે. અને આંખો પણ કેવી છે, ભોળી, બરાબર, લુચ્ચી આંખો નથી, ડાઈ ડાઈ આંખો હોય, ભોળી ભોળી આંખો હોય, એટલે એની ભોળી ભોળી આંખ રમતી ને હસતી સૌને ગમે. એનું હસવાનું પણ બધાને ગમે છે, કે બહુ નાની છે, બરાબર બાળ મિત્રો. તો અહીંયા આગળ આપણે ગીતની સમજૂતી પણ જોઈ. ચાલો તો પછી આગળ વધીએ. તો આગળનો અભ્યાસ શું છે? હા બાળકો, આ તમારું બધું ગુજરાતી વ્યાકરણ એને લગતું છે, બરાબર, એટલે આમાં પણ થોડુંક ધ્યાન આપજો અને લખવાનું રાખજો, બરાબર, ચોપડીમાં લખી કાઢવાનું. પોપટની આંખો કેવી હોય, ગોળ ગોળ, આપણે અહીંયા આગળ કાવ્યને આધારે, ગીતના આધારે લખવાનું છે, પ્રશ્નનો જવાબ આપવાનો છે. પોપટની ગોળ ગોળ આંખ, લીલી લીલી પાંખ, પાંખ કેવી હતી એની, લીલી લીલી, બરાબર. ચકલીની ખાલી જગ્યા આંખ, ખાલી જગ્યા એટલે કે બોક્સમાં કેવી આંખ હતી એની, બોક્સમાં લખવાનું છે, તો એની આંખ ઝીણી ઝીણી હતી અને પાંખ નાની નાની હતી, બરાબર. બહેનની ખાલી જગ્યા આંખ, તો બહેનની આંખ કેવી હતી, ભોળી ભોળી, અને બોલી કેવી હતી, કાલી કાલી, એટલે શું લખવાનું બોક્સમાં, કાલી કાલી. તો આ ગીતના આધારે તમારે બોક્સમાં લખવાનું છે, એટલે કે એના જવાબ આપવાના છે. ચાલો એના પછી છે, ક્યાં છે? તો પોપટ ક્યાં હતો, ફળિયાના લીમડે, અહીંયા આગળ આપણે ફક્ત લીમડે લખવાનું છે. ચકલી ક્યાં હતી, તો કહેશે આંગણે. બહેન ક્યાં હતી, ઘરમાં, ઘરમાં રમે એવું લખ્યું હતું ને, હા, તો આપણે ઘરમાં એવું લખવાનું છે. સૌને શું ગમે, એ પણ તમારે ગીતના આધારે લખવાનું છે. બોલતો ને ઉડતો પોપટ, બોલતો ને ઉડતો પોપટ સૌને ગમે છે. તો ચકલી, તો ચકલી કેવી ગમે આપણને, ચણચણતી અને પાણી પીતી, બરાબર. ત્યાર પછી બહેન, બહેની, બહેની કેમ એવું કીધું છે, કેમ કે નાની છે અને વાલી છે, એટલે એને બહેની લખ્યું છે. તો બહેની કેવી ગમે, બોલતી અને હસતી, બરાબર. પછી કહેશે હું, હું કેવો ગમું, કૂદતો અને દોડતો, રડતો હોય એ ગમે, ના, શાંતિથી ખૂણા બેસી રહીને રડતો હોય એવો કોઈ ગમે નહીં. તો કહેશે કૂદતો અને દોડતો હોય એવો હું હોવ, તો સૌને ગમે, બરાબર. ચાલો હવે ખાલી જગ્યા પૂરવાની છે, તો ચિત્ર ઉપરથી ખાલી જગ્યા તમારે પૂરવાની છે. પોપટ કેવો છે, ચિત્રમાં આપેલો છે પોપટનો રંગ, તો તમારે શું લખવાનો જવાબ, પોપટનો રંગ લીલો છે, બરાબર. હા હવે આપણે અહીંયા ઘરથી ચિત્ર આપેલા છે, તેની સામે પ્રશ્ન પૂછ્યો છે, એની સામે ખાલી જગ્યાઓ આપી છે, એમાં આપણે જવાબ લખવાનો છે, બરાબર. તો અહીંયા બે બિલાડીના ચિત્ર આપેલા છે, કાળી છે એ જાડી છે, સફેદ છે એ પાતળી છે, બરાબર. ચાલો એની સામે પ્રશ્ન જોઈએ આપણે, કાળી બિલાડી કેવી છે, તો તમને ચિત્રમાં કેવી દેખાય છે કાળી બિલાડી, જાડી દેખાય છે. તો જવાબ શું લખશો તમે, કાળી બિલાડી જાડી છે, બરાબર, કાળી બિલાડી જાડી છે. બીજો પ્રશ્ન, બંનેમાંથી કઈ બિલાડી પાતળી છે, તો આ બંને બિલાડીઓ છે એમાંથી તમને પાતળી કઈ દેખાય છે, દેખાય છે, તો કહેશે આ સફેદ રંગની છે તે બિલાડી પાતળી છે. તો અમને જવાબ લખવાનો, સફેદ બિલાડી પાતળી છે, બરાબર. ચાલો એના પછી ઘોડાનું હાથીનું ચિત્ર આપ્યું છે, અને સામે પ્રશ્ન છે,
हाथी केवो छे? तो हाथी केवो छे अहीं आगळ जो बीजो प्रश्न शुं छे, बन्नेमांथी नानुं कोण छे? आ नानो शब्द आव्यो छे एटले आपणे एनी सामे एनું વિરોધી શબ્દ કયો લખીશું? નાનું મોટું. એટલે આપણે જાડો નથી લખવાનો, નાનો મોટો લખવાનો છે. બરાબર, અહીંયા એવું પાતળું લખ્યું હોય તો આપણે જાડો લખી શકાય, પણ અહીંયા આગળ નાનો એવો શબ્દ આવે છે એટલે આપણે વિરોધી શબ્દ એનો લખવાનો છે. અહીંયા આગળ જો કેવું છે, જાડી અને પાતળી. બરાબર, એટલે આ તમારું વ્યાકરણ કહેવાય, જાડું પાતળું, નાનું મોટું, સફેદ કાળું. બરાબર, એટલે અહીંયા આગળ શું લખવાનું તમારે? હાથી મોટો છે. આ પછી બીજો સવાલ છે, બંનેમાંથી નાનું કોણ છે? તો બંનેમાંથી ઘોડો નાનો છે. બરાબર, બંનેમાં નાનું, તમને આ ઘોડો નાનો દેખાય છે ને, બંનેમાંથી નાનું કોણ હતું? તો કે છે ઘોડો. બરાબર, ચાલો એના પછીનું ચિત્ર આપણે જોઈએ. તો ચકલીનું આપેલું છે, ત્રણ ચકલી ચિત્રમાં બતાવી છે, એની સામે પ્રશ્ન પણ છે, કેટલી ચકલીઓ છે? તો ચિત્રમાં તમને કેટલી ચકલીઓ દેખાય છે? તો ચિત્રમાં ત્રણ ચકલીઓ દેખાય, એક બે અને ત્રણ. તો આપણે જવાબ લખવાનું, ચકલીઓ ત્રણ છે અથવા તો ત્રણ ચકલીઓ છે. બરાબર, ગમે તે રીતે તમે લખી શકો. એના પછીનું છે લોંગજી અને શોર્ટજી. લોંગજી કેવા છે? તો લોંગજી, લોંગ એટલે આ લાંબા, લોંગજી કેવા છે? તો લોંગજી પાતળા છે. બંનેમાંથી નીચું કોણ છે? તો અહીંયા આગળ બાળ મિત્રો તમારી પાસે ચોપડી છે, તો એના પેટ ઉપર લખેલું છે લોંગજી અને શોર્ટજી, એટલે આમનું નામ છે શોર્ટજી, આમનું નામ છે લોંગજી. તો શોર્ટજી નીચા છે. બરાબર, શોર્ટજી નીચા અને જાડા છે, જ્યારે લોંગજી લાંબા અને પાતળા છે. ચાલો એના પછીનો નીચેનું ચિત્ર જોઈએ આપણે. કાગડાનું પીછું કેવું છે? કયું પીછું લાંબુ છે? હવે આમાં લાંબુ એવો શબ્દ આવ્યો છે. બરાબર, તો આપણે લાંબા જોડે એનો વિરોધી કયો લખીશું? તો કે છે ટૂંકું. બરાબર, તો કાગડાનું પીછું કેવું છે? હવે તમે બંનેની લંબાઈ જુઓ, આટલું આટલું, નાનું જુઓ. ચાલો, કયું વધારે દેખાય છે મોટું? તો કે છે મોરનું પીછું. મોરનું પીછું તમે જોયું હશે, બરાબર, એ મોટું જ હોય છે. તો કાગડાનું પીછું ટૂંકું છે. બરાબર, કયું પીછું લાંબુ છે? તો કે છે મોરનું પીછું. ચિત્રમાં તમે જોઈને ખ્યાલ આવી ગયો છે કે કયું લાંબુ છે અને કયું ટૂંકું છે. બરાબર, આની આટલી લંબાઈ થાય અને એની આટલી લંબાઈ થાય છે. ચાલો, તો આપણા અહીંયા આગળ ચિત્રોના પ્રશ્નોના જવાબ પૂર્ણ થયા. એના પછી નીચે જુઓ, ઉદાહરણ મુજબ વાક્યો બોલો. તો જુઓ, વર્ગખંડની વસ્તુઓના આધારે વાક્યો બોલો અને વિદ્યાર્થીઓને એના વાક્યો બોલવા માટે કહો. વર્ગખંડની વસ્તુઓના આધારે શબ્દમાંથી વાક્યો બનાવવાના છે. અહીંયા વર્ગખંડમાં ચોક, વર્ગખંડમાં ચોક હોય. બરાબર, અને બોલ પેન પણ હોય. તો એમાંથી વાક્ય બનાવ્યું છે કે ચોક જાડો છે, બોલ પેન પાતળી છે. બરાબર, તો આ રીતનું વાક્ય બન્યું. હવે આપણે નીચે શબ્દો આપેલા છે, સસ્તું અને મોંઘું, ભારે અને હલકું, ઊંચું અને નીચું, મોટું અને નાનું, આના પરથી તમારે વાક્યો બનાવવાના છે. તો ચાલો આપણે એના વાક્ય જોઈશું. તમે તમારી રીતે પણ વાક્ય લખી શકો છો. બરાબર, તો જુઓ એમાં સસ્તું અને મોંઘું એનું વાક્ય આપણે જોઈએ. ચોક જાડો છે ને પાતળો, બોલપેન પાતળી છે, એનું વાક્ય તો આપણે જોયું. અહીંયા આગળ મેં સસ્તું અને મોંઘું એના વાક્યો બનાવીને લખ્યા છે. તમે તમારી રીતે પણ તમારા વાક્ય વર્ગખંડની વસ્તુઓને આધારે શોધીને લખી શકો છો.
तो जुओ वॉटर बेग सस्ती है, स्कूल बेग मोंगी है। अथवा तो तमे स्कूल बेग सस्ती है, वॉटर बेग मोंगी है, ए रीतनु पण तमे लखी शको छो। बराबर, चलो एना पछी बीजा नंबर, भारे अने हलकू। तो जुओ कंपास बॉक्स भारे छे ने रबर हलकू छे। बराबर, कंपास बॉक्स नु वजन रबर करता वधारे होय छे। चलो एना पछीनु त्रीजा नंबर नु आपणे जोईए कि ऊंचू अने नीचू। तो कबाट ऊंचू छे अने टेबल नीचू छे। वर्गखंडमां टेबल पण હોય અને કબાટ પણ હોય। બરાબર, અને કબાટ મોટું હોય, થોડું ઊંચું હોય અને ટેબલ નીચું હોય। એના પછી મોટું અને નાનું, તો બ્લેકબોર્ડ મોટું છે, ડસ્ટર નાનું છે। બરાબર, આ રીતના વાક્ય તમારે વર્ગખંડની વસ્તુઓને આધારે બનાવીને લખવાના છે। આના વાક્ય લખો તો પણ ચાલે, અને આનાથી તમારા વાક્ય અલગ હોય તો પણ ચાલે। બરાબર, તો આ રીતના વાક્ય તમારે લખવાના છે। ચાલો એના પછી નીચે જુઓ, વાંચો અને સમજો। તો જુઓ બાળકો, અહીંયા આગળ એક કોષ્ટક આપી છે, આ ખાસ ધ્યાન રાખજો। બરાબર, પહેલો ક્રમ છે, પછી વાક્ય, બીજું વાક્ય, શાના વિશે કહ્યું છે અને શું કહ્યું છે। તો પહેલા નંબરનું વાક્ય જુઓ, બિલાડી રમે છે। બરાબર, એના પછીના બોક્સમાં લખ્યું છે નાની બિલાડી રમે છે। તો આમાં તમારે પ્રશ્ન પૂછવાનો છે કોણ રમે છે। તો કોણ રમે છે, તો કહેશે બિલાડી રમે છે। બરાબર, બિલાડી નામ છે, કોણ રમે છે, બિલાડી। આપણી જાતે જાતે એમ સવાલ પૂછવાનો, શેના વિશે કહ્યું, કે બિલાડી રમે છે। શું કહ્યું છે, તો કે છે નાની બિલાડી। વધારાનું શું કીધું છે, કોના વિશે કીધું છે, નાની બિલાડી। બરાબર, નાની બિલાડી રમે છે, પહેલાં તો આપણે પૂછ્યું કે કોણ રમે, કોના વિશે વાત ચાલે છે, તો કે છે બિલાડી વિશે વાત ચાલે છે। કેવી બિલાડી રમે છે, તો કે છે નાની બિલાડી રમે છે। બરાબર, ચાલો એના પછી બીજા નંબરનું, નમ્રતા દોડે છે, અને એના પછીના બોક્સમાં છે તોફાની નમ્રતા દોડે છે। તો વાત કોના વિશે થઈ, નમ્રતા વિશે। બરાબર, વાત નમ્રતા વિશે થઈ, એટલે આપણે આમાં નમ્રતા લખવાનું। નમ્રતા કેવી છે, તો નમ્રતા તોફાની છે। બરાબર, આ રીતનું પ્રશ્ન પૂછતું જવાનું, આપણે જવાબ શોધીને લખતું જવાનું। એના પછી ત્રીજા નંબરનો, ઇરફાન દૂધ પીવે છે, ઇરફાન ગરમ દૂધ પીવે છે, કોના વિશે દૂધ પીવાની વાત ચાલી રહી છે, તો કહેશે ઇરફાન વિશે। તો આપણે શેના વિશે, તો ઇરફાન વિશે। કેવું દૂધ પીવે છે, તો કહેશે ગરમ દૂધ પીવે છે, ઠંડુ પીવે છે, ગરમ પીવે છે, તો કહેશે ગરમ દૂધ પીએ છે। બરાબર, આપણે ગરમ લખવાનું છે। ચોથા નંબરનું, દ્વારકેશ જબ્બો પહેરે છે, એના પછી છે દ્વારકેશ સફેદ જબ્બો પહેરે છે, કોના વિશે વાત થઈ રહી છે જબ્બો પહેરવાની, તો કહેશે દ્વારકેશ વિશે। તો આપણે લખીશું દ્વારકેશ, દ્વારકેશ કેવો જબ્બો પહેરે છે, દ્વારકેશ સફેદ જબ્બો પહેરે છે। પાંચમા નંબરનું છે, રોબિનને માથે ચોટલી ચોટી છે, રોબિનને માથે લાંબી ચોટી છે, કોની ચોટી વિશે વાત થઈ રહી છે, રોબિનની ચોટી વિશે। તો રોબિનની ચોટી કેવી છે, તો કહેશે લાંબી છે। બરાબર, ચાલો એના પછીનું છઠ્ઠા નંબરનું, આ મારું મકાન છે, મારું મકાન મોટું છે, કોના મકાન વિશે વાત થઈ રહી છે, મારા મકાન વિશે। મારું મકાન કેવું છે, મોટું છે, મારું અને મોટું, આ રીતનું બાળમિત્રો કોષ્ટકમાં તમારે લખી દેવાનું છે।
અને આનો અભ્યાસ પણ તમારે કરતું રહેવાનું છે, બરાબર? એટલે તમને ખ્યાલ આવી જાય, પરીક્ષામાં આ રીતનું પૂછવામાં આવશે. ચાલો એના પછી આગળ જોઈશું આપણે. તો આગળ શેના વિશે છે, ચાલો એ આપણે જોઈએ. તો કે છે આગળના પ્રશ્નમાં પણ આ રીતના સવાલ આપણે કરવાના છે. જો અહીંયા આગળ મેં લખેલું છે, કોની, કોણ, કોણે અને કોણે, અને કેવી, કેવા, કેવો અને કેવું, જેના વિશે માહિતી હોય. આપણે આગળ કોષ્ટકમાં જોયું કે ઇરફાન દૂધ પીએ છે, ઇરફાન ગરમ દૂધ પીએ છે, તો એના વિશેની માહિતી થઈ. અને જે વધારાની માહિતી, વધારાની માહિતી એટલે કે ઉદાહરણ તરીકે આપણે ઇરફાન ગરમ દૂધ પીવે છે, એમાં ગરમ એ વધારાની માહિતી આવી. પહેલાંમાં તો ઇરફાન દૂધ પીએ છે, ઇરફાન ગરમ દૂધ પીએ છે, બંનેમાં કયું, ઇરફાન વિશેની વાતચીત થઈ હતી, બરાબર? આગળના કોષ્ટકમાં એવી જ રીતે આમાં પણ જેના વિશે વાત થઈ રહી હોય એની ઉપર ગોળ કરવાનું છે, અને જે વધારાનું કીધું હોય તેની ઉપર લંબચોરસ કરવાનું છે. એટલે કે અહીંયા આગળ મેં તમને ઉદાહરણ તરીકે જેના વિશે વાત કરી છે, બરાબર, જેના વિશેની માહિતી છે તે કોની, કોણ, કોને ને કોણે, એનાથી પ્રશ્ન પૂછવાનો, એટલે આપણને જવાબ મળી જશે. અને જે વધારાની છે, કેવી, કેવા, કેવું, એના વિશે પ્રશ્ન પૂછશો એટલે આપણને ચોરસ ક્યાં કરવું તેનો જવાબ મળી જશે. તો આમાં જુઓ, પહેલા નંબરનું વાક્ય છે, ઐશ્વર્યાની આંખો માંજરી છે. તો આપણે સવાલ પૂછીશું કોના વિશેની વાત કરે છે. તો કોની આંખો માંજરી છે? તો કે છે ઐશ્વર્યાની, એ આપણે એમાં ગોળ કર્યું. કેવી આંખો છે એની? માંજરી આંખો છે. આ વધારાની માહિતી થઈ, એમાં લંબચોરસ કરી દઈશું, બરાબર? ચાલો બીજા નંબરનું છે, આધ્યા ચંચળ છોકરી છે. તો કોની વિશે, કઈ છોકરી વિશે? તો કે છે આધ્યા છોકરી, બરાબર? આધ્યા નામની છોકરી છે એના વિશે વાત થઈ રહી છે. આધ્યા ઉપર ગોળ કરવાનું છે. અને આધ્યા કેવી છોકરી છે? તો આધ્યા ચંચળ છોકરી છે, એટલે એની ઉપર લંબચોરસ. ત્રીજા નંબરનું, સોફિયાને ચોખ્ખા દાંત ગમે. કોને ચોખ્ખા દાંત ગમે? તો કે છે સોફિયાને. કેવા દાંત ગમે? ચોખ્ખા, એટલે ચોખ્ખા ઉપર લંબચોરસ. ચોથા નંબરનું જોઈએ, અરમાન હોશિયાર વિદ્યાર્થી છે. કોણ હોશિયાર વિદ્યાર્થી છે? અરમાન, અરમાન ઉપર ગોળ કરીશું. અરમાન કેવો વિદ્યાર્થી છે? તો કે છે હોશિયાર, એની ઉપર લંબચોરસ કરીશું, બરાબર? ચાલો પાંચમા નંબરનું, દ્વિજ વિજ્ઞાન વાર્તાઓ વાંચે છે. કોણ વિજ્ઞાન વાર્તાઓ વાંચે છે? તો કે છે દ્વિજ, એટલે એના પર ગોળ કરીશું. કેવી વાર્તાઓ વાંચે છે? વિજ્ઞાન વાર્તાઓ વાંચે છે, એટલે વિજ્ઞાન ઉપર લંબચોરસ કરીશું, બરાબર? ચાલો એના પછીનું છઠ્ઠા નંબરનું છે, પરિતાએ સુંદર દ્રશ્ય જોયું. તો કોણે સુંદર દ્રશ્ય જોયું? પરિતાએ, એની પર ગોળ કરીશું. પરિતાએ કેવું દ્રશ્ય જોયું? તો કે છે સુંદર દ્રશ્ય જોયું, સુંદર ઉપર આપણે લંબચોરસ કરીશું. એના પછી સાતમા નંબરનું, દાદાની ફાન ગોળ મટોળ છે. કોની ફાન ગોળ મટોળ છે? દાદાની, દાદા ઉપર ગોળ કરીશું. દાદાની ફાન કેવી છે? તો દાદાની ફાન ગોળ મટોળ છે, બરાબર? ચાલો આ રીતના ગોળ અને લંબચોરસમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ વધારાની માહિતી છે અને કોના વિશે માહિતી આપી છે, બરાબર? ચાલો એના પછી પાછું ગીતડું ગાવાનું છે, તબડક 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 ઘોડો મારો દોડ્યો જાય. ચાલો એના પછી યોગ્ય વિકલ્પ મૂકો.
આગળ કૌંસમાં તમને ત્રણ વિકલ્પો આપેલા છે અને વાક્ય આપ્યું છે. યોગ્ય વિકલ્પ તમારે બંધ બેસત મૂકવાનો છે. બાળકો, એક પ્રકારનું ગ્રામર છે, એટલે કે વ્યાકરણ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. નવ્યાએ બટન ટાંકવા ખાલી જગ્યા દોરો લીધો. તો અહીંયા આગળ નવ્યાએ બટન ટાંકવા પાતળું દોરો લીધો, બંધ બેસે છે ના, પાતળા દોરો લીધો, બેસે ના બેસે, પાતળો દોરો લીધો. કેવું સરસ વાક્ય બન્યું. એટલે તમારી ખાલી જગ્યામાં શું લખવાનું બોક્સમાં? પાતળો, બરાબર. ચાલો, નવ્યાએ બટન ટાંકવા પાતળો દોરો લીધો, થઈ ગયું ને વાક્ય. ચાલો, એના પછી મિલિંદે ખાલી જગ્યા સાપ પકડ્યો. અહીંયા આગળ જુઓ, મિલિંદે સાપ પકડ્યો. એક બે કે નહીં, સાપ તો પકડ્યો જ હતો એટલે કે નહીં તો આવે જ નહીં, બરાબર. તો બે સાપ પકડ્યો, એવું આવે કે બે સાપ પકડ્યા. એક કરતાં વધારે હોય એટલે પાછળ પણ બહુવચન થાય, એટલે આમાં મિલિંદે એક સાપ પકડ્યો. પકડ્યો એવું એક જ વખત આવ્યું, બરાબર. એટલે આપણે એક લખીશું. ત્રીજા નંબરનું, જેઠાલાલે ખાલી જગ્યા લસ્સી પીધી. ઠંડુ લસ્સી કે ઠંડો લસ્સી? બોલો, જેઠાલાલે ઠંડી લસ્સી પીધી, બરાબર. કેવું સરસ વાક્ય બન્યું. એટલે આપણે શું લખીશું બોક્સમાં? ઠંડી. એના પછીનું ચોથા નંબરનું જુઓ, સુસ્મિતા ખાલી જગ્યા મરચું ખાઈ શકે છે. તો સુસ્મિતા તીખું, તીખી કે તીખા? તીખી મરચી હોય, અને તીખા તો બહુ બધા મરચાં ખાતા હોય એને. તો આને તો મરચું એવું આવ્યું છે એટલે આપણે તીખું એવું લખીશું, બરાબર. તો શું લખીશું? સુસ્મિતાએ તીખું મરચું ખાઈ શકે છે. પાંચમા નંબરનું જુઓ, ખાલી જગ્યા ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા હતા. મોટી મોટા કે મોટું? મોટા ઓફિસમાં આવે કે મોટું ઓફિસમાં? એકેના. તો કયું આવે? મોટી ઓફિસમાં. મોટી ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા. છઠ્ઠા નંબરનું, ઝાડનું થડ ખાલી જગ્યા છે. જાડું, જાડા, જાડી. ઝાડનું થડ જાડી છે, જાડા છે. બહુ બધા ઝાડ હોય તો જાડા આવે. હા, તો એક જ ઝાડની, ઝાડ, ઝાડનું થડ. ઝાડના થડ હોય તો શું લખવાનું? જાડા. હા, તો ઝાડનું થડ જાડું છે. એક જ ઝાડ વિશે વાત થઈ રહી છે તેથી જાડું આવશે, બરાબર. ચાલો, સાતમા નંબરનું જુઓ, ડોશીમાના માથાના વાળ ધોળા છે. ડોશીમાના માથાના વાળ ધોળું છે. ચાલે ના ચાલે, એવું હોય કે ડોશીમાનું માથું ધોળું છે તો આવે, બરાબર. પણ આ તો ડોશીમાના માથાના વાળ ધોળા છે, બરાબર. ખ્યાલ આવી ગયો બાળકો? તો આઠમા નંબરનું જોઈએ, મારી બોલપેન ખાલી જગ્યા છે. તો મારી બોલપેન કેવી છે? સસ્તી છે, બરાબર. સસ્તું અથવા સસ્તા આવે નહીં. હવે જો અહીંયા આગળ નીચે એક ફકરો આપેલો છે, ફકરો વાંચો અને અનુલેખન કરો. તો બાળકો, તમારી પાસે પાઠ્યપુસ્તક છે, બરાબર. એમાં પાન નંબર 75 ઉપર તમને ખાલી એક જ આપેલું છે ઉદાહરણ, કાળો કાગડો, બરાબર. તો આમાં આપણે આગળ જોયું હતું કે જેના વિશે માહિતી હોય ત્યાં ગોળ, અને જે વધારાનું હોય તેમાં લંબચોરસ, એ રીતનું છે. તો આમાં કાગડો કોના વિશે વાત થઈ રહી? તો કાગડા વિશે, એટલે કાગડા ઉપર લંબગોળ કર્યું છે. અને વધારાની એટલે કે કાગડો કાળો છે, કાળો એ વધારાનું આવ્યું, બરાબર. તો એના પર લંબચોરસ કર્યું છે. તો આ રીતનું તમારે લંબગોળ અને ચોરસ કરવાનું છે, બરાબર. તો બગીચામાં સફેદ સસલા સાથે ફરવા નીકળ્યો. કાળો કાગડો બગીચામાં સફેદ સસલા સાથે ફરવા નીકળ્યો. તો આમાં કાગડો અને કાળા ઉપર તો કરેલું જ છે. તો આમાં તમારે કોના વિશે વાત થઈ રહી હતી? તો સસલા વિશે. કાળો કાગડો કોની સાથે ફરવા નીકળ્યો? તો સસલા સાથે. એટલે સસલા ઉપર શું કરવાનું? ગોળ. કેવા સસલા સાથે? સફેદ.
तो सफेद ऊपर चौरस। तेवो हळवी कसरत करता हता, तो सेना विषे वात थई रही छे, कसरत विषे, बराबर। शू करता हता तो कैसे कसरत करता छे, कसरत विषे वात थई, हाँ तो कसरत ऊपर गोल। अने केवी कसरत करता हता तो कैसे हळवी कसरत करता हता, बराबर। चलो तो एना ऊपर तमारे शू करवानुं, हळवी ऊपर चौरस अने आनी ऊपर गोल। चालो एना पछी आगळ जोईए, કાગડાને અચાનક ચક્કર આવ્યા, સસલાએ તેને કડવી દવા આપી। કસરત કરતાં કરતાં કાગડાભાઈને તો ચક્કર આવ્યા અને સસલાએ તેને કડવી દવા આપી। ચક્કર આવ્યા એટલે શું આપ્યું, તો કેસે દવા આપી। સેના વિશેની વાત થઈ, દવા વિશેની, બરાબર। દવા કડવી હતી, આમાં સસલો કે કાગડું લેવાનો નથી, પણ દવા વિશેની વાત થઈ રહી છે કે દવા આપી। તો દવા કેવી આપી, કડવી આપી, એ દવા વિશે વાત થઈ રહી છે। એટલે આપણે દવા ઉપર શું કરીશું, લંબગોળ અને કડવી ઉપર ચોરસ, બરાબર। ચાલો આગળ જોઈએ, કાગડાએ તો મોં બગાડ્યું એટલે સસલાએ તેને ઘડિયાળ લાડવા જમાડ્યા। કડવી દવા આપી દીધી એટલે કાગડાએ મો બગાડ્યું, એટલે સસલાએ તેને શું આપ્યું, તો કે છે લાડવા આપ્યા। લાડવાએ લાડવા વિશે વાત થઈ રહી છે, બરાબર। એટલે લાડવા ઉપર ગોળ અને ગળ્યા લાડવા હતા એટલે ઉપર ચોરસ। અને સસલાએ લાલ ગાજરની મજા માણી પછી બંને ઘરે પાછા ગયા। તો સસલાએ શેની મજા માણી, ગાજરની, ગાજર વિશે વાત થઈ, અને ગાજર કેવું હતું, તો કે છે લાલ, એટલે એના ઉપર ચોરસ, અને પછી બંને ઘરે પાછા ગયા। તો બાળકો આ રીતનું તમારે નીચે ચોપડીમાં જગ્યા આપી છે, તો એનું અનુલેખન એટલે કે આવો નવો ફકરો તમારે ફરી લખવાનો છે, બરાબર। અનુલેખન એટલે એના જેવું જ લખવાનું છે, ઘોળ અને ચોરસ બંને કરીને લખવાનું છે, તો તમારે લખી કાઢવાનું છે, બરાબર। ચાલો એના પછી નીચેનું એક કોષ્ટક છે કે તમે અનુલેખન કરેલા ફકરામાંના વાક્યોમાં જેના વિશે માહિતી આપી ત્યાં ગોળ અને જેની વિશે વધારે માહિતી આ હોય ત્યાં ચોરસ કરી હતી, બરાબર। હવે કેસે વધારાની માહિતી ઉમેરી વાક્યને લાંબુ કરવાનું છે, આપણે ઉપર વધારાની માહિતીમાં ગોળને લંબચોરસ કર્યું, તો આમાં વાક્યો આપેલા છે એમાં સામે જગ્યા આપી છે, એમાં શું કરવાનું છે, વાક્યમાં થોડુંક બીજો એક શબ્દ ઉમેરી વાક્ય થોડુંક લાંબુ કરવાનું છે। એમાં જુઓ, પહેલું મારા ઘરે ગાય છે, અને એની સામે લખી છે મારા ઘરે સફેદ ગાય છે। ગમે તે શબ્દ બંધ બેસતો તમારે ગોઠવીને વાક્યનો થોડોક વધારો કરવાનો છે। તો એમાં જુઓ બીજા નંબરનું, આકાશમાં પક્ષી ઉડે છે, તેમાં સામે જુઓ આકાશમાં ત્રણ પક્ષી, આ ત્રણ એ વધારાનો શબ્દ આવે, બરાબર। આ રીતના તમારે શબ્દ વધારાના ઉમેરી વાક્ય લંબાવવાનું છે। ત્રીજા નંબરનું જુઓ, સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો, તો આમાં તમે શું ઉમેરશો વધારાનું, સુરેન્દ્રએ લીલો પતંગ ચગાવ્યો, અથવા તો તમે એવું લખો કે સુરેન્દ્રએ બે પતંગ ચગાવ્યો, તો વાક્ય તમારું લાંબુ થઈ ગયું, બરાબર। આ રીતનું ચોથા નંબરમાં જોઈએ, દાદીએ લાડવા વેચ્યા, દાદીએ લાડવા તો વેચ્યા, તો એમાં શું વધારાનું ઉમેરીશું આપણે, કડવા લાડવા તો હોય નહીં, તો આની જગ્યાએ તમે દાદીએ ગળ્યા લાડવા વેચ્યા, અથવા તો દાદીએ બુંદીના લાડુ વેચ્યા, બરાબર। આ રીતનું વાક્ય તમે લખી શકો છો। એના પછી પાંચમા નંબરનું, મીના અને રેણુકાએ રંગોળી પૂરી, તો મીનાએ અને રેણુકાએ રંગબેરંગી રંગોળી પૂરી, અથવા તો મીના અને રેણુકાએ દીવડાઓ મૂકી રંગોળી પૂરી, એવું તમે લખી શકો છો। છઠ્ઠા નંબરનું આ વાક્ય આપણે જાતે કોઈ બી લખવાનું છે, તો અહીંયા આગળ મેં લખ્યું છે અમે શાકભાજી લેવા ગયા, તો એની સામે લાંબુ બીજો શબ્દ ઉમેરી શાક માર્કેટ, અમે શાક માર્કેટમાં શાકભાજી લેવા ગયા, બરાબર। આ રીતનું વાક્ય પણ તમે લખી શકો છો। ચાલો એના પછી
सातमा नंबर मैं पेन खरीदी तो एमा वधारानो कयो शब्द लख्यो छे मैं बे पेन खरीदी अथवा तमे एवुं लखी शको कि मैं आखू पेननुं बॉक्स खरीदी बराबर आ रीतनुं तमारे लखवानुं छे। तो बाळमित्रो आजनो अभ्यास अहींया पूर्ण करीए छीए પણ જે આગળનો અભ્યાસ છે એ આપણે ભાગ 3માં આગળ શીખીશું। ત્યાં સુધી ભાગ 2ના જે પ્રશ્નોના જવાબ તમને લખવાના કીધા હતા બરોબર તે તમારે લખી કાઢવાનું છે। પાઠ્યપુસ્તકમાં પણ જે લખવાનું કીધું છે તે લખી કાઢવાનું છે। એની સાથે સાથે મેં જેટલા ચોપડાના પેજમાં લખ્યું છે તે તમારી નોટબુકમાં તમારે ઉતારવાનું રહેશે બરોબર। ચાલો ત્યાં સુધી આવજો।